તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોની સાથે. રાધનપુરમાં થયેલ અંધાપા કાંડની ગૃહમાં ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા તમામ દર્દીઓનો સંપર્ક કરાયો હતો. સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાઈ હતી. હોસ્પિટલમાં હાલ ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યું છે. સંસ્થા સેવાકીય કામો કરતી હોવાથી નિયમોનું પાલન નહીં થયું. જો હોસ્પિટલ નિયમોનું પાલન કરશે તો ઝડપી ફરી શરૂ કરાશે તેવી વાત સામે આવી છે. જે રીતે ગૃહમાં જે ચર્ચા થઈ હતી, અંધાપા કાંડ જે થયો હતો તેને લઈને ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેને જ લઈને માહિતી સામે આવી. સંસ્થા સેવાકીય કામો કરતી હોવાથી નિયમોનું પાલન નહીં થયું હોય તેવી માહિતી સામે આવી. જો હોસ્પિટલ નિયમોનું પાલન કરશે તો ઝડપી ફરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી. હાલ ઓપરેશન થિયેટર બંધ રાખવામાં આવ્યું છે. રાધનપુરમાં થયેલો અંધાપા કાંડની ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેને જ લઈને માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ દર્દીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો. સંવાદદાતા મોનિકા અહીર ફોન લાઈન પર જોડાયા છે. મોનિકા, જે અંધાપા કાંડ થયો હતો તેને લઈને ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી, કેવો સંવાદ સામે આવ્યો? બિલકુલ જી લવિના, જે સર્વોદય હોસ્પિટલ રાધનપુરની જેમાં અંધાપા કાંડ જે સર્જાયું હતું તેને લઈને ગૃહમાં આજે ચર્ચા કરવામાં આવી હતી અને જે આરોગ્ય મંત્રી છે ઋષિ કેશ પટેલ તેમનાથી જવાબ પણ માંગવામાં આવ્યું હતું. જેની અંદર ઋષિકેશ પટેલ જે જેમને જવાબ આપ્યું કે જેમાં 7 જેટલા લોકોને જે અંધાપા કાંડ જે સર્જાયું હતું તેને લઈને ફરી એકવાર તેઓ લોકોનો સંપર્ક કરવામાં આવ્યું હતું, જેમાંથી 6 જેટલા લોકો જે છે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે રાજી થયા હતા અને તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી અને 3 જેટલા દર્દીઓ આજે સાજા થઈ ગયા છે અને તેઓ લોકોને ઘરે જે છે ખાવી દેવામાં આવી. બીજી તરફ જયારે વાત કરવામાં આવે તો આ જે સર્વોદય જે હોસ્પિટલ જે છે આથી જેને લઈને પણ જે પૂરતા સામાનો નતા, જેમાં છતી સર્જાઈ હતી તેના કારણે જે ઓપરેશન થિયેટર જે છે બંધ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે જે છે ટ્રસ્ટની આ હોસ્પિટલ છે સાથે સાથે આ જે કામગીરી જે છે સેવાની કામગીરી કરતી હોય છે જેને લઈને તમામ જે નિયમોનું આ હોસ્પિટલ જે છે પાલન કરશે તો તેને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલ ફરી એકવાર જે ઓપરેશન થિયેટર જે છે ફરી એકવાર શરૂ કરવાનો જે છે પ્રયત્ન જે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સેવાકીય સંસ્થા દ્વારા કામ કરવામાં આવતું હતું અને તેના જ લીધે ધ્યાન ન થયું હોય તેવી પણ માહિતી સામે આવી. આવનારા સમયમાં ફરી શરૂ કરવા પર વિચારણા થઈ રહી છે.